નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુરુદેવની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્યના સ્વમુખેથી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ગુરુદેવને પ્રાણ પ્રિય બનો, ગુરુદેવને પ્રાણ પ્રિય બનો. કેટલાક લોકો ચર્ચા દરમિયાન મને કહે છે કે અમે વર્ષોથી પૂજા પાઠ કરીએ છીએ, ઉપવાસના સાધના પણ નિયમિત રીતે કરીએ છીએ. આદિશક્તિ માં ગાયત્રી તથા ગુરુદેવના પૂજા ધ્યાનમાં કલાકો સુધી બેસીએ છીએ, છતાં અમને અમારી અપેક્ષા મુજબ ગુરુદેવનું સામીપ્ય તથા આત્મીયતા મળી શકતા નથી. બીજી બાજુ એવા કેટલાક લોકોને અમે જોયા છે જેઓ ખાસ પૂજા ઉપાસના ધ્યાન વગેરે કરતા નથી, એમ છતાં રામના હૃદયમાં હનુમાનનું જેવું સ્થાન હતું એવું સ્થાન ગુરુદેવના હૃદયમાં તેઓ મેળવી શક્યા છે. આનું શું કારણ છે? એકવાર અખંડ જ્યોતિ માતા મને એ લોકોની સમસ્યાનું સમાધાન મળી ગયું. ડિસેમ્બર 1964 અંક પેજ 51 ઉપર ગુરુદેવે લખ્યું છે, મારી પરંપરા પૂજા ઉપવાસની અવશ્ય છે, પરંતુ વ્યક્તિવાદની નથી. અધ્યાત્મને મેં હંમેશા ઉદારતા, સેવા અને પરમાર્થની કસોટી પર કસ્યું છે, તથા સ્વાર્થીને ખોટા અને પરમાર્થીને ખરા કહ્યા છે. અખંડ જ્યોતિ પરિવારમાં બંને પ્રકારના લોકો મોજૂદ છે. હવે આમાં ખરા લોકોની શોધ કરવામાં આવી રહી છે. જે મારા હાથમાં રહેલી મસાલને પ્રજ્વલિત રાખવામાં પોતાનો સહયોગ આપી શકે, મારા ખંભા પર લદાયેલા બાળને હરો કરવામાં પોતાના ખંભાનો ટેકો કરી શકે, આવા જ લોકો મારા પ્રતિનિધિ અથવા વારસદાર હશે. આ કસોટીમાં જે લોકો પાસ થશે એમની પાસે હું આશા રાખીશ કે મિશનના પ્રકાશ અને પ્રવાહને આગળ વધારવામાં એમનો શ્રમ અને સ્નેહ સતત મળતા રહેશે. મારી આશાનું કેન્દ્ર એ જ લોકો હોઈ શકે, એમને જ મારું સમગ્ર વાત્સલ્ય પણ મળશે. વાતોથી નહીં પરંતુ કામથી જ કોઈની નિષ્ઠા પરખાય છે. જે નિષ્ઠાવાન છે એને જ બીજાનું હૃદય જીતવામાં સફળતા મળે છે. મારા માટે પણ મારા નિષ્ઠાવાન પરિજનો પ્રાણ પ્રિય છે. જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણા અસાધ્ય ગુરુદેવને પ્રાણ પ્રિય બનીને તેમનું વાત્સલ્ય પ્રાપ્ત કરીએ, તો આપણે પણ એમના સાચા હનુમાન બનીને યુગ નિર્માણ માટે જ્ઞાન યજ્ઞની મસાલને પ્રજ્વલિત રાખવાના કાર્યને પ્રાથમિકતા આપવી જોઈએ. માત્ર વાતો કરવાથી કામ નહીં ચાલે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર. ફક્ત પ્રવચનો અને લેખો દ્વારા યુગ નિર્માણનું કાર્ય પૂરું થઈ શકે નહીં. તે ત્યારે જ થશે જ્યારે આપણે આપણા જીવનને એક શ્રેષ્ઠ વિભૂ બનાવશું. પ્રાચીન કાળના બધા જ ધર્મ પ્રદર્શકોએ આવું જ કર્યું હતું. તેમણે પોતાનો ત્યાગ અને તપનો આદર્શ રજૂ કરીને લાખો કરોડો લોકોના અંતઃકરણને ઢંઢોળ્યા હતા અને લોકોએ અનેક કષ્ટો સહન કરીને પોતાની પાછળ ચાલવા માટે તૈયાર કર્યા હતા. બુદ્ધ, મહાવીર, દયાનંદ, ગાંધી, ઈસુ, સોક્રેટિસ, એરિસ્ટોટલ વગેરે મહાપુરુષોના પ્રવચનો નહીં પરંતુ કાર્યોનું મહત્વ પૂર્ણ હતા. જનતાએ તેમની વાણીમાંથી નહીં પરંતુ તેમના જીવનમાંથી પ્રકાશ મેળવ્યો હતો. જય ગુરુદેવ.